ख्रिस्त प्रभुमां मारा वाला स्वजनों, भौतिकता थी आध्यात्मिकता तरफनी आ सीरीज में आज आप मनन चिंतन करवाना छे भरवाड़ो ऊपर। भरवाड़ो ए खेतर में वसता हता अने पोताना पशुधन की संभाळ राखता हता। तेओने तारणहारना जन्मनी वधामणी आपवामां आवी। लूक बीजो अध्याय दसमी कलमनी अंदर आपणने कहेवामां आव्युं छे, पण देवदूतोए तेमने आवीने कह्युं, बीशो नहीं, सांभळो, हूँ तमने भारे आनंदना समाचार आपवा आव्यो छुं। आजे दाविदना नगरमां तमारो मुक्तिदाता अवतर्यो छे। आ भरवाड़ो आपणने शुं शीखवे छे? भरवाड़ो ए आ आनंदना भारे समाचार मेळवनार प्रथम व्यक्तिओ हता अने तेओ तरत ज एकदम आनंद व्यक्त करे छे। शुभ संदेशकार शाहिदी आपे छे के पवित्र कुटुंब सिवायना अन्य व्यक्तिओ के जेमने ईसु जन्मना आनंदना समाचार जो मळ्या होय तो तेओ भरवाड़ो प्रथम हता। आ समाचार सांभळीने भरवाड़ो एकबीजाने कहेवा लाग्या, चालो आपणे सीधा बेथलेहम जईए अने आ जे वस्तुओ बनी छे अने ईश्वरे जेनी आपणने जाण करी छे तेनी भाळ काढीए। प्रभुना शब्दो वधावी लेवानी तेमनी आ प्रतिक्रिया एक एवो गुण छे के जे आपणा तरफथी पण परमेश्वर पिता अपेक्षा राखे छे। एटले आपणे एवा व्यक्तिओ के जे परमेश्वरना वचनों बाइबलमांथी वांचीए छीए, लोकोना मुखेथी व्यक्तिओना मुखेथी सांभळीए छीए अने ते प्रसंगोपात अनुभवीए पण छीए। प्रभु मुक्तिना इतिहासमां भरवाड़ो नो व्यवसाय छे अथवा तो भरवाड़ो छे एक महत्वनो फाड़ो छे। दुनियानो एक सौथी जूनो व्यवसाय होवानी साथोसाथ भरवाड़नो आ व्यवसाय ए मुक्तिना इतिहासमां घणा बधा साथे संकळायेलो छे। हाबेल के जे घेटा राखतो हतो आपणने उत्पत्तिना चौथो अध्याय बीजी कलमनी अंदर जोवा मळे छे। अब्राहम, ईसाक, याकोब, आपणा वडवाओ, पूर्वजो के वडीलो मोजेस, दाविद वगैरे जीवनमां कोईक न कोईक तबक्के भरवाड़ो हता। भरवाड़ो ईसु जन्मना शुभ समाचार मळवा पाछळ प्रभु परमपिताનો ઉદ્દેશ પ્રભુ ઈસુ દ્વારા કહેવાયેલા શબ્દો હું સાચો ગુવાળ છું ના સંદર્ભમાં દુનિયાને પ્રભુ ઈસુ એ સર્વોત્તમ ગુવાળ છે, ઉત્તમ ગુવાળ છે એ માટે સજ્જ કરવાનો છે। પ્રભુ પરમપિતા આપણને એકબીજાના સાચા ગુવાળ બનવા માટેના તેડાની પણ આપણને યાદ અપાવે છે કે જેથી આપણે બીજાઓ પ્રત્યે લાગણીસભર અને પ્રેમાળ બનીએ અને તેમને માટે આપણે બલિદાન આપવા માટે તૈયાર થઈએ। ભરવાડ અથવા તો ગોવાડ હોવું એ વ્યાપક વ્યવસાય તો હતો જ અને પહેલાંના સમયમાં આ સન્માનીય વ્યવસાય પણ હતો, પરંતુ સમય જતાં આ વ્યવસાય એક સામાન્ય અથવા તો તુચ્છ વ્યવસાય ગણાવા લાગ્યો। એનું કારણ એ પણ હોઈ શકે કે આ ભરવાડનું જે કામ છે એ ખૂબ જ મહેનત માગી લેવું છે। ધોમધખતો તાપ, કડકડતી ઠંડી, અવગળતા ભર્યા રહેઠાણના વિસામાના સ્થળો, ચોકીદાર એટલે કે લાંબા કલાકો, ચોર, જંગલી પ્રાણીઓ, ભય, હુમલાનો ભય, આ બધી બાબતોને કારણે કદાચ આ વ્યવસાય એ સામાન્ય અથવા તો તુચ્છ વ્યવસાય ગણાવા લાગ્યો। ભરવાડનો વ્યવસાય પાપી અને તિરસ્કૃત પણ ગણાતો હતો અથવા તો યહૂદી કોમ છે એ ભરવાડોને તુચ્છ અને તિરસ્કાર યોગ્ય ગણતી હતી। આમ બનવાનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે આ વ્યવસાયમાં તેઓની ફરોશીઓ તરીકેની ધાર્મિક શુદ્ધતા જળવાતી નહોતી। તેઓ વિશ્રામવાર ન પાડી શકે કારણ કે ઘેટાની સતત તેમણે રખેવાળી કરવી પડતી હોય છે।
તેઓ મેલા કપડાને લીધે મલિન ગણાઈ શકતા હતા કે પછી અપવિત્ર કે હાથ ધોયા વગર ભોજન કરીને શુદ્ધતાના જે નિયમો છે એનો ભંગ કરતા હતા. મોટાભાગના તેમનો સમય ખેતરોમાં અને ખુલ્લામાં પસાર થતો હતો કે જેથી તેઓ સમાજથી દૂર અને તેમનો સામાજિક ફાળો પણ ખૂબ જ નહિવત હતો. ભરવાડોને ચોર પણ ગણવામાં આવતા હતા કારણ કે તેઓ પોતાના ઘેટાને લઈને અન્યોના ખેતરમાં ચરવા દેતા અને જે તે માલિક છે એ માલિકના ઘાસની તડફંચી કરવાનું પણ મનાતું હતું. તેથી તેઓ ચોર ગણાતા હતા. તેથી જ ભરવાડ પાસેથી ઊન, દૂધ કે પછી બાળકને ખરીદવું એ વર્જિત હતું, કેમ કે ચોરીનું હોઈ શકે એમ મનાતું હતું. ભરવાડ હોવું એક ગુનાહિત વ્યવસાય હોવાની છાપ ધરાવતો વ્યવસાય હતો. દેવદૂતો દ્વારા ભરવાડોને સમાચાર આપવા આ એક આ બાબતનો દિશા નિર્દેશ કરે છે કે પ્રભુ પરમપિતા પોતાના હાથ પહોળા કરીને દુઃખી ત્યજાયેલા લોકોની રાહ જુએ છે. તેઓ તેમની અવગણના અને તિરસ્કારના સમગ્ર દુઃખદ પ્રસંગોને પોતાના નિસ્વાર્થ પ્રેમથી દૂર કરવા તત્પર છે અને ભરવાડોને શુભ સમાચાર આપવા એ આપણા સ્વર્ગીય પિતાની ક્રાંતિકારી રીતિની પણ આપણને પ્રતીતિ કરાવે છે. ભરવાડોનું હોવું એ પણ વાતનું સમર્થન આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દુનિયાનો પાપ હરી લેવાના છે. કેટલાક ગ્રંથકારોના મતે જે ભરવાડો સમક્ષ દેવદૂતો પ્રગટ થયા હતા તે એક ખાસ પ્રકારના ઘેટાની રખેવાળી કરતા હતા, એવા ઘેટા કે જે યરૂસાલેમના મંદિરમાં બલિદાન માટે ઉછેરાતા હતા. આ ભરવાડો ઘેટાને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે તેમની સાચવણી કરવા માટે તાલીમબદ્ધ હતા. આ ઘેટા નિયમાનુસાર એક પણ હાડકું ભાગ્યું ન હોય અને એનો ખોળ ખાપણ વગરના હોવા પણ જરૂરી હતા અને તેથી જ આ ભરવાડોને વધામણી મળવી એ બંધ બેસતું આવે છે, કારણ કે બધા પાપ હરી લેવા માટેનું સર્વોત્તમ ઘેટું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવતર્યા છે. ભરવાડો ડરી જવાને બદલે એ આનંદ અને ઉત્સાહ પામે છે અથવા તો એ ઉત્સાહ અનુભવે છે. દેવદૂતોનું પ્રાકટ્ય ભરવાડોમાં ભય પમાડે છે, પરંતુ ગભરાશો નહીં એ શબ્દો તેમને શાંત કરે છે. દિવ્ય બાળના દર્શન કરીને ભરવાડો ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા ફરે છે. તારણહારનો જન્મ બેવડી અસર ઉત્પન્ન કરે છે. ડર અને ભયને દરેક જગ્યાએથી નાબૂદ કરીને ઈશ્વરનો પ્રેમ અને શાંતિ ફેલાવે છે. આજના સંકલ્પો. આજે આપણે પ્રભુના વચનોને ધ્યાનપૂર્વક સાંભળીશું અને તેનો હકારાત્મક અને નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી પ્રત્યુત્તર વાળીએ. આજનો બીજો સંકલ્પ. આજે આપણે પ્રભુ પરમપિતા થકી આપણે જીવા છીએ તેવા અનહદ પ્રેમથી સ્વીકારાયેલા છીએ અને આપણું પૂરું જીવન તેમની સ્તુતિમાં ગાળીએ અને તેમની સ્તુતિને ઉત્તમોત્તમ યોગ્ય બનાવીએ. આમેન.